નમસ્તે મિત્રો મિત્રો તમારી પાસે એક્સિસ બેન્કનું એકાઉન્ટ હોય અને એમાં તમે એડ્રેસ ચેન્જ કરવા માગતા હોય તો એડ્રેસ તમે બે ત્રણ મિનિટની અંદર જ તમે એડ્રેસ ચેન્જ કરી શકશો એના માટે તમારે કોઈપણ બ્રાન્ચ એક્સિસ બેન્કની જે બેન્ક છે ત્યાં તમારે કંઈ જવાની જરૂરિયાત નથી ફક્ત બે ત્રણ મિનિટની અંદર જ તમારો જે પણ એડ્રેસ હશે તે તમારે ચેન્જ કરી શકશો પણ ચેન્જ કરવા માટે અમુક નિયમો છે કે તમારા આધાર કાર્ડની અંદર તમે જે એડ્રેસ ચેન્જ કરવા માગો છો એ એડ્રેસ ચેન્જ થયેલો હોવો જોઈએ આધાર કાર્ડની અંદર એડ્રેસ ચેન્જ થયેલું હોય તો એના માટે ફક્ત થોડી જ પ્રોસેસ હોય છે અને પ્રોસેસ શું હોય એના વિશે હું સ્ટેપ બાય સ્ટેપ માહિતી જણાવીશ કે એક્સિસ બેન્ક એકાઉન્ટમાં એડ્રેસ કેવી રીતે ચેન્જ કરવું તો વિડિયો નહીં લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો એક્સિસ બેન્ક એકાઉન્ટમાં ઓનલાઈન એડ્રેસ ચેન્જ કરવા માટે સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર એક્સિસ બેન્કની એપ હોવી જોઈએ જો તમે એક્સિસ બેન્કની એપ યુઝ ના કરતા હોય વાપરતા ના હોય તો ઓનલાઈન તમે ચર્ચ કરો પ્લે સ્ટોરમાં અને એક્સિસ બેન્ક એપ લખશો એટલે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે તો અહીંયાથી તમારે ડાયરેક્ટ ઇન્સ્ટોલ કરી લેવાની રહેશે અને ત્યાંથી તમારે ઓપન કરી લેવાની રહેશે જો તમારે ક્રિએટ એકાઉન્ટ બનાવવાનું કે તો તમારે એકાઉન્ટ બનાવી અને ત્યારબાદ અહીંયા તમારે ડાબી સાઇડ અકાઉન્ટનું ઓપ્શન આવશે તો એ એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા એકાઉન્ટ ઉપર ક્લિક કરી લઉં છું અકાઉન્ટ ઉપર ક્લિક કર્યા પછી તમે જે પણ પાસવોર્ડ ટાઈપ કર્યા હશે પાસવોર્ડ રાખ્યા હશે તો એ પાસવોર્ડ તમારે ટાઈપ કરવાના રહેશે છ અંકમાં આવશે પાસવર્ડ તો તમે જે પણ પાસવર્ડ રાખેલો હોય એ પાસવોર્ડ તમારે અહીંયા ટાઈપ કરવાના રહેશે પાસવોર્ડ ટાઈપ કરશો એટલે તમારા અહીંયા બેલેન્સ અને તમારા એકાઉન્ટ નંબર આવી જશે તો અહીંયા આ પ્રમાણે આવશે પરંતુ તમે નીચે તમે જોઈ શકો છો એક સર્વિસિસનું એક ઓપ્શન આવશે તો સર્વિસિસના ઓપ્શનમાં તમારે ક્લિક કરવાનું રહેશે તો હું અહીંયા સર્વિસીસના ઓપ્શનમાં ક્લિક કરી લઉં છું એટલે અહીંયા તરફ ત્યારબાદ તમારા અહીંયા ઘણા બધા ઓપ્શન આવી જશે તેમાંનો એક ઓપ્શન છે અપડેટ એડ્રેસ અપડેટ એડ્રેસ કરીને છે તો એમાંથી જ તમે એડ્રેસ જે છે તે અપડેટ કરી શકશો ચેન્જ કરી શકશો પરંતુ એના સિવાયના પણ ઘણા બધા ઓપ્શન છે તમારું એટીએમ કાર્ડ ખોવાઈ ગયું હોય તો તમે એ બંધ કરાવી શકો છો ક્રેડિટ કાર્ડ ખોવાઈ ગયું હોય તો એ પણ તમારે જો બંધ કરાવવું હોય તો બંધ કરાવી શકો છો અહીંથી તમારે ચેકબુક નવી મંગાવી હોય તો એના માટે તમારે બેંકે જવાની કોઈ જરૂરિયાત નથી રહેતી અહીંથી તમે ઓનલાઈન જ એક રિક્વેસ્ટ નાખશો ઓનલાઈન એપ્લિકેશનમાં તો તમારી ચેકબુક તમારા ઘરે આવી જશે ત્યારબાદ તમે મોબાઈલ અપડેટ કરી શકો છો ચેન્જ કરી શકો છો ઈમેલ આઈડી તમારે જો બદલવા માગતા હોય તો ઈમેલ આઈડી પર તમે બદલી શકો છો અપડેટ એડ્રેસ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રમાણે અહીંયા ઇન્ટરફેસ થશે હવે ત્યારબાદ તમારે અહીંયા બે ઓપ્શન આપેલા છે એક પરમિનેન્ટ એડ્રેસ એન્ડ કરંટ એડ્રેસ પરંતુ પરમિનેન્ટ અને કરંટ એડ્રેસ તમારો સેમ જ હોય તો તમે પરમિનન્ટ એડ્રેસ ઉપર ક્લિક કરી અને તમે પ્રોસેડ ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારા અહીંયા ત્રણ ઓપ્શન આવશે એમાંથી કોઈ પણ એક ઓપ્શન તમારે સિલેક્ટ કરવાનો રહેશે આધાર કાર્ડ ડ્રાઇવિંગ લાયસન્સ અને વોટર આઈડી પરંતુ તમારા સૌથી બેસ્ટ જો ઓપ્શન હોય તો એ આધાર કાર્ડ છે કારણ કે આધાર કાર્ડ જો તમે સિલેક્ટ કરશો તો તમારું ઇસ્ટન્ટ મતલબ કે તરત જ તમારું જે પણ આધાર કાર્ડમાં એડ્રેસ હશે એ તમારું આમાં ચેન્જ થઈ જશે પરંતુ આધાર કાર્ડમાં તમારો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોવો જોઈએ કારણ કે એમાં ઓટીપી નંબર જશે અને ઓટીપી નંબર તમારે આમાં ટાઈપ કરવાનો રહેશે તો જ તમે આધાર કાર્ડ થ્રુ એડ્રેસ ચેન્જ કરી શકશો તો હું અહીંયા આધાર કાર્ડ સિલેક્ટ કરી અને અહીંયા પ્રોસેડ ઉપર ક્લિક કરીશ પ્રોસેડ ઉપર ક્લિક કરીશ એટલે આગળની પ્રોસેસ આવશે અહીંયા તમારે આધાર કાર્ડ નંબર જે પણ તમારો હોય એ તમારે ટાઈપ કરવાનો રહેશે ત્યારબાદ તમારે અહીંયા આઈ હેવ રાઇટ ક્લિક અને ગેટ જનરેટ ઓટીપી ઉપર ક્લિક કરવાનો રહેશે એટલે આધાર કાર્ડમાં જે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હશે એમાં એક ઓટીપી નંબર જશે અને એ ઓટીપી નંબર થોડી સેકન્ડોમાં આવી જશે તમારા મોબાઈલની અંદર એ ઓટીપી નંબર તમારે ટાઈપ કરવાનો રહેશે તો હું અહીંયા ઓટીપી નંબર ટાઈપ કરી લઉં છું મારા મોબાઈલમાં ઓટીપી નંબર આવી ગયો છે તો ઓટીપી નંબર ટાઈપ કરી અને અહીંયા વેરીફાય ઓટીપી ઉપર ક્લિક કરીશ નીચે તો હું અહીંયા વેરીફાઈ ઉપર ક્લિક કરીશ એટલે તમે જોઈ શકો છો તમારું જે એડ્રેસ જે છે એ રિક્વેસ્ટ સક્સેસફુલ થઈ ગઈ છે તો આ પ્રમાણે તમારા એક્સિસ બેન્કમાં ઓનલાઈન જો એડ્રેસ ચેન્જ કરવા માગતા હોય તો આધારમાં જો મોબાઈલ નંબર રજિસ્ટર્ડ હોય તો તુરંત જ તમે એડ્રેસ ચેન્જ કરી શકો છો મિત્રો તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરી દેજો શેર કરજો અને આવા જ અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ